नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज ना खास कार्यक्रम हॉट टॉपिक में आपनु स्वागत छे। दर्शक मित्रों, आप जानो छो के हॉट टॉपिक कार्यक्रम हो एटले अलग अलग मुद्दा ने अलग अलग विषय पर आ कार्यक्रम में महत्वनी चर्चा विचारणा करवामां आवती होय छे। दर्शक मित्रों, आज छे काळी चौदस। काळी चौदस एटले घरनो कंकास जे होय एने बहार काढवानो दिवस, पूजन अर्चनो दिवस। पूजन अर्चन एटले तमे जुओ के अलग अलग जगह विविध पूजानुं आयोजन करवामां आवतुं होय छे। परंतु आजना दिवसनी हूँ तमने जो बात करूँ ना, तो आजना दिवसे केटलीक अंधश्रद्धाओ जोड़ायेली छे। ए अंधश्रद्धाओ दूर करवा माटेना प्रयत्नों विज्ञान टेक्नोलॉजीना जे जाणकारो छे, जे तज्ञ छो, विशेषज्ञो छे, ए पण करी रह्या छे, रेशनालिस्टो पण करी रह्या छे। परंतु ग्राम्य विस्तारनी हूँ तमने जो बात करूँ ने, तो ग्राम्य विस्तारे आनुं वलण पण एटलुं छे, चलण पण एटलुं छे। आने दूर करवा माटे आजना दिवसे केवा प्रयत्नों हाथ धरी शकाय, आजना दिवसे केवी प्रतिज्ञा लेवड़ावी जोईए जेथी करीने आवी अंधश्रद्धाओथी आपणे मुक्त थई जईए, दूर थई जईए। बीजी तरफ जो वात करवामां आवे, जनरली आजे अलग अलग जग्याए होम हवननुं पण आयोजन थतुं होय छे, माताजीनी पूजन अर्चनानुं आयोजन करवामां आवतुं होय छे, पण अंधश्रद्धानुं जे प्रमाण छे ते ग्राम्य कક્ષામાં વધુ કેમ જોવા મળી રહ્યું છે? નો ડાઉટ ગ્રામ્ય કક્ષામાં વધુ છે, એટલું પણ ધીમે ધીમે સિટીમાં પણ વધી રહ્યું છે। અને દૂર કઈ રીતે કરી શકાય એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવા માટે એડવોકેટ પિયુષ જાદુગર જોડાયા છે કે જેઓ રેશનાલિસ્ટ છે। આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે પિયુષભાઈ। જનરલી જો વાત કરવામાં આવે, ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે અંધશ્રદ્ધા, આપણું આજે ટાઇટલ જ એ છે કે અંધશ્રદ્ધામાં શ્રદ્ધા કેટલી, અંધશ્રદ્ધામાં શ્રદ્ધા કેટલી, આપ શું માનો છો? પહેલા એમ તો કહો, અંધશ્રદ્ધામાં શ્રદ્ધા કેટલી? પહેલી વસ્તુ તો શબ્દોની વાતો કરીએ તો મારો ધંધો વકીલાતનો છે, એટલે શબ્દની જો પકડવા જઈએ તો શ્રદ્ધા અને વિશ્વાસ બે વસ્તુ અલગ છે। શ્રદ્ધા એટલે આંખો બંધ કરીને માની લેવું, શ્રદ્ધા એટલે જેની ચકાસણી કરવાની કોઈ શક્યતા નથી, ચકાસણી કરવી ના જોઈએ એવું માની લેવું અને ઊંધું ઘાલીને માની લેવું, એનું નામ શ્રદ્ધા। એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કોઈ ફેર નથી, બંને એક જ છે। ખરેખર જો શબ્દ વાપરવો હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ એ શબ્દ વાપરવો જોઈએ। અને જો તમને શ્રદ્ધા હોય તો તમે ગમે તેટલા દસમા માળેથી પણ કૂદકો મારશો અને પેરાશૂટ પહેરેલું હશે તો તમે વાગશે નહીં, પણ તમે ગમે તેટલા ભગવાન ઉપર શ્રદ્ધા હોય, ગમે તેટલા તમારી સુપર શક્તિ ઉપર વિશ્વાસ હોય, પણ તમે કંઈ પણ પહેર્યા વગર જો દસમા માળેથી કૂદકો મારો તો ચોક્કસ તમારા હાથ પગ ભાંગશે। તો એ શ્રદ્ધા એ અંધશ્રદ્ધા જ છે। માટે હું એવું માનું છું કે શ્રદ્ધા એ જ અંધશ્રદ્ધા છે। જનરલી જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય કક્ષાની, મેં ઇન્ટ્રોડક્શનમાં વાત કરી એ પ્રમાણે કે ગ્રામ્ય કક્ષામાં અંધશ્રદ્ધાનું જે પ્રમાણ છે તે આજની વાત નથી, વર્ષોથી વધી રહ્યું છે। આના પાછળ જવાબદાર કારણો શું? આનામાંથી છુટકારો મેળવવો હોય, દૂર જવું હોય તો આજના દિવસે કેવી પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ? અને બીજું કે ગ્રામ્ય કક્ષાએ આજના દિવસે કેવી પ્રતિજ્ઞા લેવી જોઈએ? પહેલી વસ્તુ તો એ છે કે ગામડામાં અને શહેરમાં પણ હવે બહુ લાંબો રેશિયો રહ્યો નથી, બંને જગ્યાએ અંધશ્રદ્ધા તો સરખી જ છે। ફક્ત શહેરમાં એવું છે કે હું માનું છું શ્રદ્ધા અને તમે માનો છો અંધશ્રદ્ધા, એવું માનવાનું પ્રમાણ વધારે છે। અને ગામડામાં આપણે સીધે સીધું કહી શકીએ કે તમે અંધશ્રદ્ધામાં માનો છો। હવે અંધશ્રદ્ધા ફેલાવાનું એકમાત્ર કારણ એ છે કે આપણા વડીલો, આપણા ધર્મગ્રંથો અને આપણને આજુબાજુથી જે ફીડઅપ મળી રહ્યું છે એ ફીડઅપમાં હંમેશા આપણને સંસ્કૃતિ, સંસ્કૃતિના નામે આ બધા જે અંધશ્રદ્ધાના જે મુદ્દાઓ છે એ પણ આપણા ગળથૂથીમાં આપણને આપતા રહ્યા છે। દાખલા તરીકે આપણે નાના હોઈએ ત્યારથી જ ભૂત પ્રેતની માન્યતાઓ વિશે આપણને કોણ જણાવે છે? આપણા મા બાપ જણાવે છે, આપણે સ્કૂલમાં જઈએ તો આપણા મિત્રો જ બતાવે છે, ટીવી અને ફિલ્મો જોવા જઈએ તો ત્યાં પણ હોરર શો ચાલી રહ્યા છે। તો આપણા મગજમાં પહેલેથી ભૂત વિશેની એક માન્યતા ફિટ થયેલી છે કે ભૂત હોય તો કેવું હોય, એના સફેદ કપડા હોય, એની પાછળ પીઠની પાછળ બાકોરું હોય, અંદર દીવો સળગતો હોય, આવી બધી વાર્તાઓ આપણે ટીવી દ્વારા અથવા તો ખાસ કરીને હોરર શોના જે પિક્ચરો આવી રહ્યા છે એ પિક્ચરોમાં આપણે જોઈએ છીએ। તો આની ઇફેક્ટ એવી રહે છે કે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં આ બધી જ વસ્તુ પડી રહે છે, અને જ્યારે શમશાન આવે કે એકાંત આવે કે તમને સાંભળેલી વાત વાળો ઘર આવે અથવા તો એવું ઝાડ આવે તો તરત તમારા મગજમાં એ વસ્તુ બહાર આવે છે, અને પછી તરત તમને એના વિચારો આવવા માંડે છે કે આ વિશે મેં શું
સાંભળ્યું હતું અને પછી તમને ભૂત દેખાવા માંડે છે. હવે ગામડામાં ખાસ કરીને આવું બધું વધારે થાય તેનું કારણ એ છે કે ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, સારા શિક્ષકો ત્યાં નથી, સારું સમજાવવા વાળા વ્યક્તિઓ ત્યાં નથી, અને એને કારણે થઈને લોકોની અંધશ્રદ્ધાને દૂર કરનારું વ્યક્તિ ત્યાં મળતું નથી. ચમત્કાર ચકાસણી કેન્દ્ર પાલિતાણાએ ગામડે ગામડે આના માટે એક વિજ્ઞાન યાત્રા કાઢેલી હતી. આપણા સરકાર પોતે પણ સાયન્સ સિટી બનાવે છે, પણ સાયન્સ સિટીની ટિકિટ એટલી બધી મોટી હોય છે કે લોકો સાયન્સ સિટીની મુલાકાત લઈ શકતા નથી. તો એના અનુસંધાને જે સાયન્સના નિયમો છે એ નિયમો આપણે જાણી શકતા નથી, સામાન્ય માણસોને સમજાવી શકતા નથી. દાખલા તરીકે પહેલાના વખતમાં આપણે સાંભળ્યું હોય તો એક મૂર્તિ દૂધ પીતી હતી. હવે મૂર્તિ જે દૂધ પીતી હતી, હાથમાં ચમચી લઈ અને આપણે મૂર્તિને ટચ કરીએ તો મૂર્તિ મોટી હોવાને કારણે એ પાણીનું જે સરફેસ છે, સરફેસ ટેન્શનના નિયમ મુજબ, પૃષ્ઠતાણના નિયમ મુજબ એ પાણીને પોતાની તરફ ખેંચી લે. પછી એ મૂર્તિ હોય, તમારા ઓફિસનું ટેબલ હોય કે કોઈ પણ જગ્યાએ તમે ટચ કરાવો તો એ ઉપરની સપાટી તૂટે અને આગળની તરફ, મોટી વસ્તુ તરફ ખેંચી જાય. આ નિયમ હતો. હવે આ પૃષ્ઠતાણનો નિયમ આપણને વિજ્ઞાનમાં ભણાવવામાં આવે છે, દરેક સ્કૂલમાં છોકરાઓ ભણીને પાસ પણ થઈ જાય છે, પણ આવું પ્રેક્ટિકલમાં ક્યાંય કરવા આવતું નથી. કારણ કે આપણે લેબોરેટરી બનાવીએ છીએ ખરા, પણ સ્કૂલોમાં લેબોરેટરીમાં દરેક બાળકના હાથે આવું કંઈ થતું હોય અને વિજ્ઞાનના પ્રયોગો થતા હોય એવું નથી થતું. ખાસ કરીને ગામડાઓમાં તો આવું કંઈ લેબોરેટરી જેવું હોતું જ નથી, તો ત્યાં આવું કંઈ થતું નથી, એટલે અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે હોય છે. તો મારા મતે એવું છે કે પહેલી વસ્તુ એ છે કે શિક્ષણ વધારવું જોઈએ, બીજી વસ્તુ પ્રયોગશાળા વધારવી જોઈએ, ત્રીજી વસ્તુ સારા વિજ્ઞાનના શિક્ષકો હોવા જોઈએ. કેમ કે વિજ્ઞાનના શિક્ષકો લેબોરેટરીઓ ઘણી જગ્યાએ બનાવી દીધી છે સરકારે, પણ વિજ્ઞાનને સમજાવનારા, વૈજ્ઞાનિક પ્રયોગો કરનારા વ્યક્તિઓ, શિક્ષકો સારા મળતા નથી, માટે ગામડામાં સારી રીતે શિક્ષણ આપી શકાતું નથી. તો એ જ રીતે શહેરમાં પણ જો આ બધી જ વસ્તુ મળી આવે છે, પણ જે સાયન્સ શીખવાડે છે એ સાયન્સ શીખવાડનાર વ્યક્તિ પોતે પાછો ધાર્મિક હોય તો એ પાછા ધર્મની વસ્તુ જોડી દે છે સાથે, તો એને કારણે થઈને પાછો વિજ્ઞાનના નિયમો સમજવાના બદલે આપણે પાછા અંધશ્રદ્ધામાં પડીએ છીએ. તો મહત્વની વસ્તુ એ છે કે પહેલાના વખતમાં એવું હતું કે ભાઈ પૃથ્વી ફરતી નથી, પૃથ્વી ગોળ નથી, એવું બધું આપણે માનતા હતા, બરાબર છે. પરંતુ વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી ફરે છે અને એ સૂર્યની આજુબાજુ ફરે છે. તો આપણે આજે એ ભણીએ છીએ, આપણા બાળકોને શીખવાડીએ છીએ. તો મહત્વની વસ્તુ એ છે કે આ સાચી વસ્તુ યોગ્ય રીતે સમયસર બાળકોના મગજમાં ફિટ થાય તો અંધશ્રદ્ધા દૂર થાય. પરંતુ આપણી જે એક અને બે પેઢી, એટલે કે આપણા દાદાઓ અને આપણા પિતાઓ હજી પણ અંધશ્રદ્ધા ભરેલી માન્યતાઓમાં માનતા હોવાને કારણે થઈને એ એમના બાળકો ઉપર થોપી બેસાડે છે કે આ માન્યતાઓ સાચી છે. તો એ દૂર કરવા માટે નિર્માણ ટીવી, જીએસટીવી, ન્યૂઝ 18 આ બધી ચેનલો ખૂબ સારું કામ કરી રહી છે અને એ લોકો અંધશ્રદ્ધા દૂર કરવા માટે કાર્યક્રમો નિયમિતપણે પ્રસારિત કરે છે. પરંતુ આ કાર્યક્રમોની માત્રા બહુ ઓછી હોવાને કારણે થઈને શહેરો અને ગામડાઓમાં આજે પણ અંધશ્રદ્ધા વધી રહી છે અને આજે પણ 21મી સદીમાં બલિ પ્રથા પણ ચાલુ રહી છે. તો એ દૂર કરવા માટે આપણે હજી ઘણા પ્રયાસો કરવા પડશે. પિયુષભાઈ, જનરલી જો વાત કરવામાં આવે ને ગ્રામ્ય કક્ષાની અને ગ્રામ્યના સ્તરની જો વાત કરીએ ને, તો અત્યારે કેવું છે કે આજે માનો કે કાળી ચૌદશ છે તો વડાપુરી ચાર રસ્તે મૂકી દેવાના અને ભૂલથી કદાચ મારું અથવા બીજાનું અથવા કોઈ અન્ય વ્યક્તિનું, ભૂલથી કદાચ બાઇકનું ટાયર પણ ત્યાં અડી જાય તો એવી પ્રથા છે કે ભાઈ આને વળગશે, આને તો વણગણ છે, આવી ક્યાંક પ્રથા ચાલી રહી છે. પરંતુ બુદ્ધિજીવી લોકો, વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં જીવવાળા લોકો એ વડાપુરી ચાર રસ્તે થઈ જાય છે, એમને તો કશું થતું જ નથી. આવું જ્યારે થતું હોય ત્યારે તમે શું માનો છો? પહેલી વસ્તુ એ છે કે આપણા દેશમાં 365 દિવસમાંથી એક દિવસને કાળી ચૌદશ તરીકે બનાવવામાં આવ્યો છે અને કાળી ચૌદશ એટલે કાળી વિદ્યા, મહેલી વિદ્યા એના માટે સ્થાપિત કર્યું છે. અને જે માણસો સ્વર્ગમાં નથી ગયા એ લોકો ભૂત થાય છે એવી પણ એક માન્યતા, મિથ બનાવવામાં આવી છે. હવે એ બહાર ભટકતા આત્માઓ તમારા ઘરમાં આવીને તમારા ઘરમાં કકળાટ ન કરે, એટલા માટે થઈને આપણે, જેમ કૂતરું ઘરમાં ના આવે એના માટે આપણે છેક ઘરની બહાર જઈને રોટલી નાખી આવીએ છીએ, એની જેમ ભૂતને ભાવતી વસ્તુઓ, મીઠાઈ હોય, નારિયેલ હોય, પછી સ્વીટ્સ હોય, ગમે તે જે વસ્તુ તમે વડા બનાવી હોય, મોટા ભાગે જનરલી કાળી ચૌદશ દિવાળીના દિવસે લોકો વડા બનાવતા હોય છે, તો એ વડા બહાર જઈને ચાર રસ્તે મૂક્યા હોય છે. એમનો ઈરાદો એટલો જ
કે આવી કોઈ વસ્તુ હોય, ભૂત પ્રેત હોય તો એ આપણા ઘર સુધી ના આવે, ચાર રસ્તે ખાઈને જતી ને ધરાઈ જાય એટલે જતી. તો આવી માન્યતાને કારણે થઈને આજે એકે એક ઘરમાં આવું થઈ રહ્યું છે. જ્યારે આ બધી વસ્તુ એક જાતનો બગાડ છે. દાખલા તરીકે તમારા ઘરમાં ખાવાની વસ્તુ જે છે એ તમે તમારા દીકરાને નથી ખવડાવતા અને સીધું બહારથીને નાખી દેજો, તે વેસ્ટેજ છે. તો રેશનાલિસ્ટો એવું કહે છે કે આ વેસ્ટેજ ન કરવું જોઈએ. આવી કોઈ ભૂત પ્રેત યોની છે નહીં. પહેલી વસ્તુ એ છે કે માણસ જન્મે છે ત્યારે માણસનો જન્મ શરૂ થાય છે અને માણસ મોટો થાય ધીરે ધીરે મૃત્યુ પામે. હવે મૃત્યુ પામે ત્યારે એના શરીરના જે અવયવો છે, અંદરનું જે જીનેટિક જે કામકાજ ચાલતું હોય એ બંધ થઈ જાય, હૃદય ધબકતું બંધ થઈ જાય, એટલે આપણે એને બાળી દઈએ છીએ, મુસ્લિમ હોય તો એને દફનાવી દે છે. હવે હિન્દુમાં રાખ થઈ જાય છે, મુસ્લિમોમાં માટી સાથે માટીની જેમ મળી જાય છે. હવે તમારા મગજમાં મેમરી છે. હવે મગજમાં જે મેમરી છે એ મગજની મેમરી તો નાશ થઈ ગઈ, તો હવે માણસ ચારો કે કઈ પણ જગ્યાએ ભટકી ગયો છે તો એને મેમરી ક્યાંથી આવી? તમે એમ કહો છો કે ભાઈ સફેદ કપડા પહેરીને મેં જોયું ભૂત, તો ભાઈ સફેદ કપડા પહેરેલું ભૂત તમે જોયું તો એના વર્ષોથી કપડા ધોતા જ નથી. એ કયો વોશિંગ પાવડર વાપરે છે, એ કયા વોશિંગ મશીનમાં કપડા ધોવે છે કે એના વ્હાઇટ એકદમ સફેદ ચમચમતા વાત સબ કપડા રહે છે, જેને જેને દેખાય એને વ્હાઇટ કપડા જ દેખાય છે. હકીકતમાં આવું કઈ હોતું નથી. બાળકોના મગજમાં પહેલેથી ભૂત વિશેની માન્યતા નાખવામાં આવેલી છે. ભૂત સફેદ કપડા પહેરે, એના મોઢા ઉપરથી લોહી નીકળતું હોય, એના પીઠમાં કઈ હોય નહીં, એના પગ ઊંધા હોય, આવી માન્યતાઓ હિન્દુ ધર્મમાં હોય છે. એટલે હિન્દુ ધર્મના જે લોકોને ભૂત વળગે છે ને આવું ભૂત વળગે. મુસ્લિમોમાં જઈએ તો મુસ્લિમોમાં જિન્નાત વળગે છે, એમાં પાછા પાક જિન્નાત અને નાપાક જિન્નાત હોય છે. ખ્રિસ્તીઓમાં જઈએ તો ડ્રેક્યુલા તરીકે ઓળખાય છે. તો દરેકે પોતાના ધર્મ પ્રમાણે પોતાના ભૂતોને પણ અલગ અલગ નામ આપ્યા છે, અલગ અલગ પહેરવેશ આપ્યો છે અને લોકોને કલ્પનાના રંગ ભરીને આપ્યા છે. અને આપણા સિનેમેટોગ્રાફી એટલી સરસ વિકસી છે કે ભૂતને પણ એટલો મેકઅપ કરીને વ્યવસ્થિત બતાવે છે કે લોકોની મેમરીમાં બહુ શાર્પ રીતે એ અંદર ઉતરી જાય છે અને મગજમાં ફિટ થઈ જાય છે કે ભૂત આવું જ હોય. અને માટે એ વ્યક્તિને શમશાનની બાજુમાં જાય કે એકાંતમાં રહે ત્યારે તરત આવું ક્લિક થાય છે અને એને ભૂત દેખાવા લાગે છે. પોતાના ઘરની દિવાલ ઉપર ભૂત દેખાવા લાગે છે, પોતાના ઘરની બહાર લીમડા ઉપર કે પીપળા ઉપર એને ભૂત દેખાવા માંડે છે, કારણ કે એના મગજમાં ભૂત છે. અને આ લોકો જે ભૂતને માને છે ને એવું જ ભૂત દેખાય છે, બીજા કોઈને બાજુવાળાને ભૂત નહીં દેખાય. તો આ વસ્તુ માનસિક છે, માનસિક રોગ છે. તમને ભૂત દેખાય છે એનો અર્થ એ છે કે તમારા શરીરમાં ઇનબેલેન્સ થઈ ગયું છે, કાં તો તમે એકાંતમાં ભૂતની વિચારો કરો છો માટે તમને ભૂત દેખાય છે, બીજા કોઈને દેખાશે નહીં. કે અલગ અલગ પ્રક્રિયાઓ આ તો વર્ણવવામાં આવી છે, પરંતુ ખાસ કરીને સિટીની વાત હોય કે પછી ગ્રામ્ય વિસ્તારની વાત હોય, માનો કે કોઈની ઓફિસ જવું હોય અથવા કોઈ બી જગ્યાએ જવું હોય, બાઇક કાઢ્યું ને આગળ બિલાડી આડી આવી ગઈ, તમે સમજો બિલાડી આડી આવી ગઈ એટલે 10 મિનિટ ઊભા રહેશે ને પાણી એક ગ્લાસ પીને નીકળશે. પછી આપણે પૂછીએ કે ભાઈ આવું કેમ, તો ભાઈ આ તો ના કરાય, આ તો અંધશ્રદ્ધા, આ બધું કરીશું તો આપણને એક્સિડન્ટ થશે, આપણને કંઈક વાગશે, આપણું કંઈક ખોટું થશે. આમાં રેશનાલિસ્ટો શું કહેતા હોય છે? આ તો મેં ઉદાહરણ આપ્યું. બીજું એક ઉદાહરણ તમને આપું, આવી જ રીતે કોઈને બીજી જગ્યાએ જવું હોય, કોઈના ઘરે ગયા હોય અને પછી નીકળી ગયા હોય અને પછી કે ચા પીવી છે, પછી કે નથી પીવી, ચલો કે હવે ચાનો નકારો નડી ગયો છે, ચા તો પીને જ જવું પડશે, તમે આગળ જશો તો એક્સિડન્ટ થશે અથવા કોઈકનું મૃત્યુ થઈ જશે કાં તો ન થવાનું થઈ જશે. આવી બધી ગેરમાન્યતાઓ આજના આધુનિક ટેકનોલોજીમાં જોવા મળી રહી છે, ત્યારે આપના જેવા રેશનાલિસ્ટો આના પર કેવી રીતે કામ કરે છે, શું કરો છો? અમે ચમત્કારોનો પર્દાફાશ નામે એક પુસ્તક પણ બહાર પાડ્યું છે અને અમે કાર્યક્રમો પણ કરીએ છીએ કે ગામડે ગામડે જઈને અમે 2 કલાકના કાર્યક્રમ કરીએ છીએ, જેમાં અંધશ્રદ્ધા દૂર કરવા માટેના બધા પ્રયોગો કરીને બતાવીએ છીએ કે હાથમાંથી કંકુ કઈ રીતે નીકળે, એકમાંથી એકના ડબલ રૂપિયા કઈ રીતે થાય, જીભમાં સળિયો કઈ રીતે નાખી શકાય, તમારા મનની વાત કઈ રીતે જાણી શકાય, શુકન અપશુકન શું છે, ભૂત પ્રેત શું છે, આ બધી વસ્તુ અમે કરીને બતાવીએ છીએ. અને અમારા પ્રોગ્રામો રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને સમાજના જે મેળાવડા હોય છે વાર્ષિક, એમાં પણ અમારા કાર્યક્રમો થાય છે. પટેલ સમાજ છે, ગુજ્જર સમાજ છે, કોઈ પણ જૈન સમાજ છે, બધા જ સમાજમાં અમારા પ્રોગ્રામો થાય છે. અમે લોકોને એવું બતાવીએ છીએ કે તમે ડ્રાઇવિંગ કરતા હતા અને એક બિલાડી રસ્તો પસાર કરવા જતી હતી અને એની ઉપરથી તમારી ગાડી ફરી ગઈ, તો એના અપશુકન કોના માટે ગણાય? તો વસ્તુ એ છે
કે કોઈ અપશુકન શુકન અપશુકન હોતું નથી. જો તમે પંચ આપણે પંચાંગ પ્રમાણે ચાલો અને એમાં લાભ શુભ ના ચોઘડિયા હોય છે, જો એ ચોઘડિયા પ્રમાણે તમે ચાલવા જાઓ તો આપણા દેશની એક પણ ટ્રેન ચાલે નહીં, એક પણ ટ્રેન સમયસર ચાલે નહીં. કેમ કે લાભ અને શુભ ના ચોઘડિયા 1.5 કલાકના હોય છે. તમારી જો ટ્રેનનો સમય એ રીતે શરૂ કરવા જાઓ તો ક્યારે મેળ ના પડે. તો આપણા દેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કામ ચાલે છે, પણ લોકોની માન્યતાઓ બદલાતી નથી. દાખલા તરીકે હું ઘરમાંથી બહાર નીકળતો હોય ને કોઈ એમ કે લ્યો જમીન ક્યાં હતો, હવે એવું પત્ની બોલે એટલે સ્વાભાવિક છે કે મારે જે કામે જવાનું હતું એની જગ્યાએ હું ત્યાં જઉં ને મારું કામ ન થાય તો એવું માનવામાં આવશે. પત્નીએ મને જતી વખતે કીધું હતું ને જમવા જવાનું, જમીને જાઓ, એટલે આવું ના થયું. હકીકતમાં આવું કઈ હોતું નથી. હું આજ સુધી દોરા ધાગા નથી કર્યા, મેં ક્યારેય અગરબત્તી નથી કરી, ક્યારેય કોઈ ધૂપ કે મંદિરે નથી ગયો, કોઈ માનતા નથી માની, છતાં પણ હું આજે સહી સલામત છું. મને એક્સિડન્ટ થયો નથી, ક્યારેય કોઈ પણ જાતની તકલીફો નથી પડી, કોઈની સાથે ઝઘડા નથી થયા. તો મહત્વની વસ્તુ એ છે કે તમે મગજથી કેવી રીતે વાતચીત કરો છો, તમે સામા વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરો છો, એ મહત્વનું છે. નહીં કે આવી માન્યતા કે ગાય આવે તો જ તમને નોકરી મળી જાય, ઇન્ટરવ્યુ આપવા ગયા હોય તો, એવી જરૂર નથી. તમારા કામ કરવાના સ્થળે તમે જાઓ અને એ સ્થળે જો બિલાડી આડી ઉતરે તો તમારું કામ નિષ્ફળ જાય, એવું ક્યારેય બને નહીં. તો આ બધી ખોટી માન્યતાઓ છે અને રેશનાલિસ્ટો હંમેશા એનો વિરોધ કરે છે. હું તો મારી પોતાની જયારે નવી ગાડી લીધી ને ત્યારે ગાડી લઈને સીધો કાળી ચૌદશે શમશાનમાં ગયો હતો. મારી ગાડી કાળી ચૌદશે લીધેલી અને એ રાત્રે સીધી લઈને હું સીધું શમશાનમાં ગયો હતો. આજે 15 વર્ષ થઈ ગયા, મારી ગાડીમાં કોઈ તકલીફ નથી, નથી મને તકલીફ પડી, નથી ગાડીને તકલીફ પડી. આજની તારીખે કોઈ પણ જાતની કોઈ તકલીફ પડતી નથી, અમે કઈ નથી કરતા. તો પણ અમે અમારો પોતાના દ્રષ્ટાંત આપીએ છીએ કે હું એકનો એક સંતાન હતો. મારા પિતાજી આખી જિંદગી લોકોને અંધશ્રદ્ધા દૂર કરવા માટે વાતચીત કરી, ખોટા ધર્મના જે અંધશ્રદ્ધાઓ છે એ દૂર કરવા માટે થઈને પ્રયત્ન કર્યા અને ક્યાંય પણ આવા ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાતી હોય તેનો વિરોધ કર્યો છે. છતાં આજે એ પણ શાંતિથી મૃત્યુ પામ્યા છે અને હું પણ શાંતિથી જીવી રહ્યો છું. મને મારી નોકરીમાં પણ કોઈ તકલીફ નથી પડતી કે મારા કુટુંબમાં પણ કોઈ તકલીફ નથી પડતી. એટલું અમે અમારા પોતાના ઉપરથી ઉદાહરણ આપીએ છીએ કે આવું કઈ હોતું નથી, માનવાની જરૂર. બોલ, મહત્વની બાબત એ છે પિયુષભાઈ, અઘોરીઓ અઘોરીઓ હોય છે. અઘોરી બાબાની ખાસ કરીને વાત કરવામાં આવે તો અઘોરી બાબા સ્મશાનમાં પૂજા કેમ કરતા હોય છે, કેવી રીતની પૂજા કરતા હોય છે અને આમાં કેવા પ્રકારની અંધશ્રદ્ધા જોડાયેલી છે અને ખાસ કરીને આવું જ્યારે થતું હોય છે ત્યારે આપ કઈ રીતે કાર્ય કરો છો? જુઓ સાહેબ, તમે એન્કરિંગ કરો છો તો તમારે એન્કરિંગ માટે સરસ કપડાં પહેરવા પડે, સરસ અવાજ હોવો જોઈએ અને તમારું પ્રેઝન્ટેશન સરસ રહે એટલા માટે તમારી પાસે એકદમ શાર્પ બુદ્ધિ હોવી જોઈએ. હું વકીલાત કરું છું તો મારે કાળો કોટ પહેરવો પડે, ટાઈ પહેરવી પડે અને સમયસર પહોંચવું પડે કોર્ટમાં. તો દરેક ધંધાનો એક રોલ છે કે એ રોલ નિભાવવા માટે થઈને તમારે કંઈક કરવું પડે. દાખલા તરીકે મારે વકીલાત કરવી હોય તો પહેલા ભણવું પડે, પણ મારે અંધશ્રદ્ધા ફેલાવી છે અને અંધશ્રદ્ધાળુ લોકોને છેતરવા છે તો એના માટે મારે કંઈક એવું કરવું પડે કે જે બીજા નથી કરી શકતા. તો પહેલી વસ્તુ, આ અઘોરી લોકો જે છે એ અઘોરી લોકો કે જેને તંત્ર મંત્રની વિદ્યાની વાતો કરે છે એ લોકોની વાત છે. સાચા સંત સાધુ ફકીર ઓલિયાઓ ક્યારેય ખોટું કામ કરતા નથી, માનવતાવાદી કામ કરે છે અને હંમેશા માણસના લોકોના ઉપયોગમાં આવે છે. પણ કેટલાક લોકો ફક્ત છેતરવા માટે થઈને મેલી વિદ્યા કરવા માટે જાય છે અને અઘોરી પંથને બદનામ કરે છે. હકીકતમાં જે લોકો આ ઘુવડ લઈને પછી ખાસ કરીને કુંવારી છોકરીનું કલેજું લઈને કેટલાક લોકો લીંબુ કંકુ લોહી કેટલાક તો બકરો વધેરતા હોય છે, કુકડો વધેરતા હોય છે, આ બધી વિધિ રાતના 12 વાગે જઈને શમશાનમાં કરે છે અને 2-5 જણા એના જે માણસો હોય ફોલ્ડરિયા હોય એને બતાવે છે કે જો હું રાત્રે શમશાનમાં જઉં છું અને શમશાનમાં બેસીને ચારે બાજુ આગ લગાડીને હું બેસીને કંઈક હું બોલું છું. હવે એનાથી કોઈ પરિણામ મળતું નથી. કોઈ મેલી વિદ્યા એવી હોતી નથી કે તમે કોઈને મારી નાખી શકો, મૂઠ મારી શકો, કોઈને વશીકરણ કરી શકો. જો આવી કોઈ વિદ્યા હોત તો આપણા ભારત સરકાર કે ગુજરાત સરકારે એના કોર્સ શરૂ કર્યા હોત અને એ મૂઠ મારવાની વિદ્યા શીખીને આપણે પાકિસ્તાનની બોર્ડરે મૂકી દેતા આવા 4-5 અઘોરીઓને તો આપણે લશ્કરનો કેટલો બધો ખર્ચ બચી જાય, આપણા જુવાનો મરતા મરી જાય, મરે છે એ બચી જાય. તો આવું કંઈ થઈ શકતું નથી. હવે મોહિની વિદ્યા કેટલાક એમ કે છે, નીચે ખબર હોય તો ટીવીની નીચે એક જાહેરાત લખેલી આવે છે, 100% તમારે મોહિની વિદ્યા થઈ જશે, તમે જેને પ્રેમ કરતા હોય એ વ્યક્તિને પણ અમે સંમોહિત કરીને તમારા પગમાં લાવીને મૂકી દઈશું, તમારું કહેવું જ કરશે, તમારી સાસુ બહુનું કહેવું કરશે,
આવી બધી વાતો કરે છે. જો આવું થતું હોય તો હું હંમેશા એવું વિચારું કે સારી હિરોઈન સાથે મારે હું પ્રેમ ના કરું અને એને માટે વશીકરણ ના કરાવું તો એ મારે ત્યાં આવી જાય સારામાં સારી હિરોઈન. તો એવું કઈ શક્ય નથી. આ બધી વાતો છે, અમે એને ચકાસણી કરીએ છીએ. અમારું 2 કરોડ રૂપિયાનું ઇનામ છે. જો કોઈ પણ વ્યક્તિ ચમત્કાર કરી બતાવે તો પિયુષભાઈ જાદુગર એડવોકેટ સિટી સિવિલ કોર્ટ ભદ્રમાં આવે અને અમને ચમત્કાર કરી બતાવે, ભૂત પ્રેત નો પરચો બતાવે, અથવા તો કોઈ મેલી વિદ્યા હોય તો એ મેલી વિદ્યા પણ અમારી સામે કરી બતાવે તો અમે એને 2 કરોડ રૂપિયા આપીશું. આજ સુધી મારા પિતાજી 80 વર્ષના થયા હતા, મૃત્યુ પામ્યા, પણ એને પણ કોઈ ચમત્કાર નહોતો બતાવ્યો. આજે મારા 55 વર્ષ પૂરા થઈ ગયા છે તો પણ આજ સુધી હું 95 થી સતત જાહેરાત કરી રહ્યો છું. ટીવી આપ સાહેબ પણ ઘણો બધો અંધશ્રદ્ધા દૂર કરવા માટે પ્રયત્ન કરો છો, ત્યારે આજ સુધી ટીવી ની સામે કોઈ ચમત્કાર બતાવવા તૈયાર થયો હોય એવું કોઈ આવ્યું નથી. એક પણ અઘોરી પાસે, એક પણ તાંત્રિક મંત્રિક પાસે કોઈ વિદ્યા હોતી નથી, કોઈ મેલી વિદ્યા હોતી નથી, કોઈ વશીકરણ વિદ્યા હોતી નથી, કોઈ ભૂત પ્રેત હોતા નથી કે એની ચોટલી પકડી લેવા માટેનો કોઈ મંત્ર હોય. અને ભૂત પ્રેત તો ફક્ત માન્યતા છે, કાલ્પનિક છે અને એ તમારા પોતાના મગજમાં છે. અને એક બીજું દ્રષ્ટાંત આપું કે માણસ કેવી રીતે માનતો થઈ જાય છે. આપણે બે અહીંયા સ્ટુડિયોમાં બેઠા છીએ અને સ્ટુડિયોમાં બેઠા છીએ અને હું એક ગ્લાસમાં પાણી પીવું, કાચના ગ્લાસમાંથી મેં ડિસ્કશન કરતા કરતા પાણી પી લીધું અને તમારું ધ્યાન આવ્યું કે આ પાણીમાં તો કંઈક જીવડું પડેલું છે. એટલે તમે એમ કીધું, પિયુષભાઈ તમારા ગ્લાસમાં તો કંઈક જીવડું છે. તો અત્યાર સુધી મને કશું નહોતું, ટીવી ઉપર હું ડિબેટ કરતો હતો, પણ જેવું તમે મને કીધું કે આમાં જીવડું છે એટલે તરત મને હો 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 શરૂ થઈ ગયું. કેમ? અત્યાર સુધી નહોતું, કેમ કે મેં જોયું નહોતું, મેં સાંભળ્યું નહોતું, પણ તમે એવું કીધું એટલે મને તરત ઉબકા આવવા માંડ્યા, કંઈક થવા માંડ્યું. તો આ બધી વસ્તુ શું હતી કે ખબર પડી કે આવું કંઈક મેં પીધું છે માટે થયું. ના કીધો તો ના થાત, પણ પછી તમને યાદ આવ્યું કે આરું આ તો સાહેબને તકલીફ પડશે એટલે તમે એવું કીધું, ના ના તમે આ ગ્લાસનું પાણી નહોતું પીધું, તમે તો આ ગ્લાસનું પીધું હતું જેમાં કંઈ તકલીફ નથી. તો કેમ? તો કે હા સારું થયું. તો બસ આ જ રીતે ખોટી માન્યતાના કારણે કેટલાક લોકો ભૂત પ્રેતને વળગાટ માનીને પોતાને વળગ્યું છે એવું માને છે અને એવું પણ માને છે કે ભૂવા પાસે જઈશું તો મારું ભૂત ઉતારી દેશે તો એ પાછું સારું પણ થઈ જાય છે. રાત્રિનો સમયગાળો હોય ને, રાત્રિનો સમયગાળો ત્યારે ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય એ લઈને જયારે લોકો નીકળતા હોય છે ને, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની, અંતિમ સવાલ છે, શોર્ટમાં જવાબ આપવાનો તમારે, કે રાત્રિનો સમયગાળા દરમિયાન બાઇક હોય કે પછી ટુ વ્હીલર લઈને લોકો જતા હોય ગ્રામ્ય વિસ્તારમાં, 11 વાગ્યા હોય, 12 વાગ્યા હોય, ચમકી જવાની ઘટના બનતી હોય છે કે અમારો છોકરો તો ચમકી ગયો, આવું ક્યાંક બનતું હોય છે, એને ક્યાંક સફેદ કપડું દેખાઈ ગયું, એને ક્યાંક પડછાયો દેખાઈ ગયો, આવું જ્યારે થતું હોય તો આ ડરને દૂર કરવો હોય, મુક્ત કરવો હોય તો કેવી રીતે કરી શકાય? શોર્ટમાં પહેલી વસ્તુ એ છે કે આ બધી વસ્તુ તમારા મગજમાં અંધકારને લીધે અને તમારા મગજમાં જે આ બધી માન્યતાઓ મૂકેલી છે એને કારણે થઈને આવું બધું થાય છે અને તમને દેખાય છે. હું નિર્વાણ ટીવી ઉપરથી જાહેરાત કરું છું કે આવી કોઈ માન્યતાને માનવાની જરૂર નથી. ભૂતપ્રેત છે જ નહીં. તમે છે એવું માનશો તો તમને બળકશે, પણ નથી એવું માનો તો તમને દુનિયામાં ક્યાંય નહીં ભૂત મળે. તમે તમારા ઘરમાં રહ્યો, બહાર રહ્યો કે દુનિયામાં ગમે ત્યાં ભરો, તમને ક્યાંય ભૂત નહીં મળે. તો મહત્વની વસ્તુ એ છે કે ભૂતપ્રેતની કલ્પનામાંથી બહાર નીકળી જાઓ અને એક ખુશહાલ જિંદગી જીવવા માટે થઈને આવી અંધશ્રદ્ધા છોડો. ભૂતપ્રેત કંઈ હોતું નથી. આજે કાળી ચૌદશ છે, હું સવારે મારા ઘરેથી નીકળું છું અને જમાલપુર શમશાન સુધી જઉં છું. ત્યાં જેટલા પણ વચ્ચે આવેલા લીંબુ, મરચા, વડા અને ખાસ કરીને નારિયેલ હું લઈ જઉં છું. અમે નારિયેલ તોડીને ખાઈએ પણ છીએ, વડા પણ ખાઈએ છીએ, ભજીયા તળીને પણ શમશાનમાં બેસીને ખાઈએ છીએ. અમારી પત્ની લાલ કપડાં પહેરીને વાળ છૂટા રાખીને આજા આજા બોલે છે, અમને ક્યાંય ભૂત વળગતું નથી. તો આવી બધી માન્યતા છોડવામાં તમારા માટે હિતકારક છે, માટે જેટલી બને એટલી ઝડપથી આવી માન્યતા છોડો. ખાસ કરીને ગરીબોને જ કેમ ભૂત વળગે છે? કેમ કોઈ કરોડપતિઓને મળતા નથી? જેમ્સ રેન્ડીને કે પેલા પરદેશમાં મોટા મોટા અબજોપતિઓ છે એને કેમ ભૂત વળગતું નથી? અને તમારી પાસે બસ ખાલી રોટલી લેવા આવે છે અથવા તો કે મારે પેલી મીઠાઈ ખાવી છે? તો મહત્વની વસ્તુ એ છે કે ગરીબો પાસે આવી બધી માન્યતાઓ મનાવવા માટે આજુબાજુનું વાતાવરણ હોય છે અને આપણા ટીવી દ્વારા એ અંધશ્રદ્ધા દૂર કરવા માટે ખૂબ સરસ પ્રયોગો થાય છે. બિલકુલ બિલકુલ. તો મહત્વની બાબત એ છે, ભૂત જેવું કંઈ હોતું નથી ને, ચમત્કારિક વિદ્યાની વાત કરી હોય કે પછી મેલી વિદ્યા, એવું કંઈ હોતું નથી. પરંતુ પિયુષભાઈ ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્વાણ ન્યૂઝ. નમસ્કાર.